એક મહિના પછી આ જ ગાયું ને વાડા બહાર કાઢ્યું. હવે ખેતરમાં આટલી બધી ડુંગળીની પાઈન પડી છે અને આ ગાયું જો ગૌણ ખેતરમાં જઈને સરે. પછી ખેડૂત ભાઈ આવી ગયા ટ્રેક્ટર લઈને કે મારે આમાં હળ ચલાવવું. મેં કીધું રહ્યો ઘડીક તમે ગાયું હજુ હું અત્યારે જ લઈને આવ્યો. ગાયું ઘડીક સરવા દો, 5-10 મિનિટ પછી તમે તમારું કામ સ્ટાર્ટ કરો. તો કે વાંધો નહીં ભાઈ એમ કરો. આ ખડના ધુગામાં કોની બોટલ, ઓ આમાં તો બરફ જામી ગયો. મહેશભાઈ ના પાડતો તોય વાડે હારે લઈને આવ્યો. બધું થઈ ગયું, આજ આપા ખરા થવાના. પછી મેં પીધું બરફ વાળું પાણી, ભાઈ બહુ ટાઢું હતો. આ હા હા. પછી ખેડૂત ભાઈ ને કીધું હવે તમે તમારે તમારું ટ્રેક્ટર ચાલુ કરો. આ જયસિંહ વાસડી રહી પાછી મંડી જાવ. હું પછી મહેશભાઈ માં થયો ખારો. મહેજી ભાઈ મગજ જીવ. મહેશભાઈ પોદળો લઈને આવ્યો છે તો કાલે ભાઈ આંચળમાં ચોપડી દે વાહડે નહીં જવા 100%. કે મેં કીધું વાંધો નહીં ભાઈ, હું લાકડીમાં પોદળો મૂકીને ઉપડ્યો. ભાઈ આગળ જો પોદળો પડી ગયો લાકડીમાં હેઠા. ભાઈ મેં કીધું આ માથાકૂટ આપણે કરવી નથી. કીધું હવે ગાયું એ હરી પેટાટો મારી લીધો. ગોટીઓ રહ્યો એ ભાઈ આ મસ્તી ચડ્યો. મારા આપા જોયો ભાઈ આ શું કરે. પછી હું થોડોક ભાગ્યો. ગાયું કીધું વેડું આવ્યું ભાગો. કીધું અને ગાયું ઉપડ્યું. હો ભાઈ પછી ગાયું પહોંચી ઘરે. હવે ગેટ લગાવી દેવી. આજનો મિની બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો.